અમદાવાદમાં કરવામાં આવ્યું બ્રહ્મચોરિયાસીનું આયોજન. રાજ્યમાંથી 11,000થી વધુ ભૂદેવો આવ્યા. એસસી હાઈવે ખાતે આવેલા સુલા ભાગવતમાં 8 જાન્યુઆરી 2023ના રોજ બ્રહ્મચોરિયાસીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરમાં વસતા તમામ બ્રાહ્મણો આ જ્ઞાતિ ભોજનમાં ભાગ લેવા માટે આવશે. દ્વારકાધીશના શારદાપીઠના પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય શિવાનંદ સરસ્વતીજી આ બ્રહ્મચોરિયાસી કાર્યક્રમમાં હાજરી આપી. આ કાર્યક્રમમાં આશરે 11,000 બ્રાહ્મણો ભોજન ગ્રહણ કર્યું. બ્રહ્મ સમાજના અગ્રણીના જણાવ્યા મુજબ આ જ્ઞાતિ ભોજનમાં દરેક બ્રાહ્મણે પિતાંબર સાથે આવવાનું ફરજિયાત હતું. સોલા ભાગવત ખાતે યોજાયેલા આ બ્રહ્મચોરિયાસી કાર્યક્રમ દરમિયાન સમૂહ પૂજા, મહાઆરતી અને શ્લોક વાંચનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પોતે ભગવાનના ધામમાં જાય, અર્થાત આત્મ સ્વરૂપ નો જે એને વિસ્મૃતિ થઈ છે એ આત્મ સ્વરૂપ ની વિસ્મૃતિ થઈ જાય. જે આત્મ સ્વરૂપ નો વિસ્મૃતિ ના કારણે આ સંસાર રૂપી માયા ને એ સાચો ગણીને અને આ સંસાર મને કહું આપ લોકોનો આ સ્વરૂપ જોઈને ખૂબ ગમું છે, સારું લાગે છે. પણ જો સંધ્યા આપ કરો છો પણ આ આયોજનો બંધ નહીં કરો, એકબીજા સાથે મળવું બંધ નહીં કરો. એક દિવસ નો 84 થયો તમે બંધ થઈ ગયા, એક અખંડ આહ્વાન કરો જીવનનો, બધા બ્રાહ્મણો એક સાથે રહીને અખંડ આહ્વાન કરો. ભગવતી ચામુંડાને તમે તમારા માતૃ ગણો, કેમ કે ભગવતી તમારી શક્તિ છે. તો એક સંકલ્પ લઈને જાઓ. બાળકો તો ભણે છે ભલે, પણ તમે લોકો પોતે કરો અને બધા લોકો પોત પોતાના ઘરમાં જાઓ અને એક વિચાર કરો કે સતચંડી નારાયણ જે સપ્તસતીનો પાઠ છે એ સપ્તસતીનો પાઠ તમે પાઠ કરતા આવડો જોઈએ. જ્યારે આપણે આવતા વર્ષે આ સમયમાં કોઈ આપ લોકોનું આયોજન હોય તો એક વર્ષનો સંકલ્પ લો. 700 શ્લોક છે, બે બે શ્લોક નું અધ્યયન કરો રોજ. તમને આવડતું હોય તો કરો, ન આવડતું હોય તો જે તમારા મિત્ર ને આવડે એનેથી પૂછીને કરો. આ બધા વસ્તુઓ ન આવડતું હોય તો હું મારા મઠ થી આ કોઈ જ અત્યારે ટેકનોલોજી નો સમય ચાલે છે, યુટ્યુબ છે, ફેસબુક છે, અનેક જાતનું વસ્તુઓ છે, એ થોડો થોડો કરીને આપ લોકો માટે યુટ્યુબ ઉપર લખાવતો જઈશ. સૌથી પહેલા સપ્તસતીનો જે પાઠ છે ભગવતીનો પરામ્બાનો, એ પાઠ આજે જ્યારે અમે લોકો લક્ષ્ય ચંડીનો પ્રયાસ કરતા હોઈએ તો બ્રાહ્મણો નથી મળતા પાઠ કરવામાં, એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. તો સૌ લોકો અંદરથી સંકલ્પ લો કે ભગવતીની ઉપાસના હું કરું. ભગવતીની ઉપાસના, ભગવાન રામ જ્યારે રાવણને યુદ્ધ કરવા ગયા ત્યારે ભગવાન રામજી ભગવતીની ઉપાસના કરી, અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવા ગયા અર્જુનને લઈ, તો ભગવાન શ્રી કૃષ્ણે માતા જગદંબિકાનું આહ્વાન કર્યા અને અર્જુનથી ઉપાસના કરાયા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવતી યોગ માયા ઉપાશ્રિતા ભગવતીની ઉપાસના કરી અને અનંત લોકોને આનંદ આપવા ભગવતીની ઉપાસના, તો ભગવતીની ઉપાસના તમે તમારા જીવનમાં રાખો અને એવા આપ લોકો પ્રયાસ કરો કે દરેક જગ્યામાં આજે તમે લોકો ભેગા થયા છો
એનો ફળ આવવો જોઈએ. અને એ વિદ્વતાના દર્શન આપણે સમાજને કરાવવાના છે અને કરાવી રહ્યા પણ છીએ અને ભૂતકાળમાં કરાવ્યા પણ છે. કારણ કે વધતા સારું પાડીને સન્માન કરશે. જય જય પરશુરામ, જય જય પરશુરામ, જય જય પરશુરામ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ખૂબ સરસ. આના માટે બંને રીંગ તર મમ્મી કરી છે. આપણી વચ્ચે આદરણીય દંડી સ્વામી ઉપસ્થિત છે. હું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે રોહનભાઈને વિનંતી કરીશ કે તેઓ રોહનભાઈ પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. પુષ્પમાળા અર્પણ કરશે રોહનભાઈ. હરિ સહજરા ચાહ સહજરા ગાતા ગો હજી આપણો અવાજ નાનો લાગે છે સાહેબ. ઉદયનો તાકાત બહુ જ મોટી છે. જય જય પરશુરામ, જય જય પરશુરામ. મારો જય જય નાનો હોય તમારો પરશુરામ દાદાનું નામ મોટું હોવું જોઈએ. પ્લીઝ ફરીથી જય જય પરશુરામ, જય જય પરશુરામ. ખૂબ ખૂબ આભાર સૌનો. નારાયણજી સ્વામીજીને સારું કરવા માટે મંત્ર લે અને જંગલમાં વયા જાય. આગળ શિફ્ટ થવાના છે, ઉપાસના કરે, આપણને આગળ શિફ્ટ કરવાના છે, આપણે રહી દો અને પરમાત્માને પામે. અમે પોતાનું સ્વરૂપને ઓળખે, પોતાનું સ્વરૂપ ઓળખીને
અને એક પોતે ભગવાનના ધામમાં જાય, અર્થાત આત્મ સ્વરૂપનો જે એને વિસ્મૃતિ થઈ છે, એ આત્મ સ્વરૂપની વિસ્મૃતિ થઈ જાય. જે આત્મ સ્વરૂપનો વિસ્મૃતિના કારણે આ સંસાર રૂપી માયાને એ સાચો ગણીને અને આ સંસાર અર્થાત બ્રાહ્મણ એ પરમાત્મા મુખ છે. બ્રાહ્મણના મુખમાં જે વાણી છે વાણી નથી, બ્રાહ્મણના મુખમાં એ યજ્ઞ કુંડ છે, એ મુખમાં તમે જે હોમો છો એ સાક્ષાત યજ્ઞ નારાયણની પૂજા થઈ જાય, સાક્ષાત ભગવાન નારાયણની ઉપાસના થઈ જાય. શાસ્ત્રોમાં વર્ણન છે કે દૈવાધીનમ જગત સર્વમ. આપ લોકોને ઘણા બાળકોને ઘણા બુદ્ધિઓને આ શ્લોકનું ખબર હશે કે દૈવાધીનમ જગત સર્વમ, આખા જગતના